જેવા શાંતિ થી વેવાણી ઊંઘ્યા છે અને આવી ઊંઘ તો શી ખબર આખી જિંદગી પેલી વેવાણે હોવા નહીં દીધા હોય આરથી અને આટલું પેટ ભરી ખવડાયું નહીં હોય જેટલું મારા હાથથી જેટલું પ્રેમથી ખાધું છે અને આજે એવું શાંતિ મળી એવું લાગે છે પેલી જઈ ને કૂતરી જીરી અને બાપા એવો ત્રાસ હેડો એટલે હેડ જ કશી વાતમાં સમજવાનું જ નહીં કોઈ વાતમાં નહીં જેમ એમ ઘરવાળા તમે ખાઈ જતા હોય ને એમ અને કોઈ જયારે આવું રાતી ખવડાયું છે ઘેર સારું ત્યાં કેવા શાંતિથી વેવા ઊંઘ્યા છે અને એક નંબરની શિકત છે ચોગડિયા વેવાના જીવનમાં આવી છે ને સારું થઈ જાય ને મને બહુ ગમે બિચારા વેવાન જ્યાં શાંતિથી ઊંઘ્યા છે વેવો મને જીવ પડે છે વેવા ઉપર ઉઠાડવા નહીં અત્યારે હુઈ રહેવા દો હું મારું જે કામ બાકી કરી દો બધું જીવન નાખો આ લાગે છે ને કે કોઈ ટેન્શન ના હોય એવું આજે ઊંઘ્યા છે આવું જીવનમાં ઈવન ઘેર આટલું શાંતિથી નહીં ઉઠતા હોય અને પાછું મારા હાથની પેલી રસોઈ ખાધી એટલે આમ એટલી સ્વાદિષ્ટ બનાવું ને વેવો તમે તારે એકમ રહ્યો અને ખવડાઈ કરો તાજા મજા કરું છું તમે જોવો પછી વેવો તમારી વેવાઈને ખબર પડશે વેવાની ઓછી નહીં હારી જઈ દે બઉ ઊંઘે તમે શાંતિ થી આજે ઊંઘે એવું લાગ્યું મને એવું લાગતું તું કે હા તો શીરા નું ઘેરણ જબરજસ્ત ચડ્યું હતું ખાવાનું ભાઈતું હતું ને જબરજસ્ત ખાતું હજુ આખું નહીં ખુલતી તમારે તો નાચો જવા તમે એવો જો એ તો જીવો તમે કઈ નતો જીવો જેમ હારું થયો જઈ આવ કેટલા મોટું મોટું તું કાનું મને એવું લાગે છે કે વિવાઈને ટેન્શન માંથી મુક્ત થઈ ને એટલે આટલું શાંતિ થયું હજુ તો ઊંઘ જ નહીં ઉડતી આંખમાંથી એક વાત કહું ઈ વેવાણ ના જોડે તો મજૂર કરી દેજો અને ના હોય તો મહિનો એક રહીજો જોઈએ જેમ તમે સાચું બોલો બે કલાક તમે એક ના તમને કેવું લાગ્યું મને તો જબર લાગ્યું એમ લાગે અહીંથી જવું જ નહીં અને લે મોડું લખી કાઢો ઓટો બોટો માર હું ખેતર માં જતો આવું પાણી મળી લાવો પીએ થોડો પી આપણા ખેતર માં તમે ખેતર માં જોવો તો હું ધીમું આવું પછી મારા માટે જ છો નવા ખેતર છે હું તો પહેલી વખત છો આવ્યો ઘણી વખત આવ્યો હું જે કેવું હોય જીને જે કેવું હોય કે પણ વેવાય ના મહિના સુધી એક નહીં જવા દો બિચારા છેલ્લા વાલા વાલા લાગી એવા છે ઓહો અને પેલી વેવાના સેજે દયા નહીં આવતી હોય ને ઉપર મારી બેટી એ ખાઈ ખાઈ તગડા જઈ હતી છે ને વેવાય ને ખવડાતી નહીં હોય જવા દે એનું કદું કોમ જ રાશિ છે અને એકાંથી કેવો મુલારો કરીને આવી ગયો ગયા કોક ના ઘેર આવીએ તો ઝઘડો ના કરે પ્રેમથી કહેવાય અને અહીંયા ચીજ ને કૂતરો મેળતો તો આમ પ્રેમથી કે હેડો ઘેર તમારે ઘેર નહીં આવવાનું ના હેડો એટલે હેડો જ બોલતો નહીં આવડતું આમ બોલે ને આમ પતિ પત્ની વાત કરતો છે આમ ફૂલ ઘરે એવું બોલે તો કોટા કરતા હોય ને એવી રીતના બોલતો તો ચમ ને પેલા રેવાય બિચારા જાય રે ભાઈ જે આવો હું એ થોડી વાર કંટાળી આ ઘર નું કામ શું ઘર નું કામ બીજું વાત હશે
ના ના આ તો ઘરનું બહુ ટેન્શન હોય ને કોમ કરવાનું તો કે મારા ભાઈ તમારા ભાઈ તો પેલા વેવે ના ઘેર નહીં ચાલના કેમ એકલા એકલા આયા છે એટલે અમે તો ગયા એટલે શીરો ખાઈ ગયા એટલે મારે આવું બે જણા હું રવાતાર બીજું શું બરાબર ના ના એ તો હું તને તમને શું કહું તમારે ઘણું કોમ તમે કંપની નોકરી કરો પાછા ના ના સાચી વાત છે તમારી રજા ના મેલાય ને પાછા ના ના તમારા માટે કે ના પાડી ભાભી આ તો ભાઈ હોય ભાઈ ની વાત હોય તો મને કેજો ફોન બોન કરજો મને હા હું તમને કોમ ફોન કરે એવું હશે તો એ હા ભાભી ની વાત કો હારો ભાભી હા સાચું કેજો ને જે કહું એ હા તમે મને લાગો ટેન્શન માં ના ના કોઈ ટેન્શન નહીં ના ના સાચું બોલો હવે ના ના કોઈ ટેન્શન આ બીજા માણસો નો ખબર પડે પણ મારા ડોહાન ની ખબર પડતી બરાબર કોઈ ટેન્શન નહીં બરાબર હારો બસ આવજો હા કોમ હશે જ કરે એ હા આ બીજા લોકો ને ખબર પડે મારા મોઢા પરથી પણ આ મારા ડોહા ને મારી તકલીફ નહીં દેખાતી જો બેહી જાય વેવણ નું મોઢું જોવા મને કોક તો લાગે છે બે દાડા પછી હાલ પછી વાત હાલ તો કોઈ બોલવું નહીં મારે બે દાડા થવા દે ખાલી પછી વાત બધો ફરી જ વાળું પછી આ બધું આ ઢોર ને બોર ને બધું મારા માટે બધું લાઈન મેલી હોય ને મારા તો શું કરવું એ જ ખબર પડતી નહીં એકલા હાથે હું તો મોણા છું કોઈ ઢોર જેવી ઢોર થોડી હું ખબર ના પડે આ ડોહાન કે આપણે જતા રહીએ લા શીરો ખાઈ ને હુઈ જ્યાં ઘોર તોણી હું મોણા છો કંટાળ્યા મારા ફોન કરવો તો પડશે જ એમને ફોન કરું હું કેલજી થયા ને હવે ફોન કરવા દે ડોહાન વાળા તો સારી વાત ફોન તો સ્વિચ ઓફ આવે હ આ ડોહો હવે શું કરવું મારા ફોને સ્વિચ ઓફ આવે હ આ બે દાડા થયા ને ખબર હશે ફોન આવશે એટલે ફોન સ્વિચ ઓફ કરીને મેળી દીધો હશે આ જોવા જવા દે ગાજરા બાજરામાં કોઈ ભૂંડ ભૂંડ ફરી ના વળે પાછા મારતો બાપ હું તો કંટાળી જી પાવડો લઈને આવ્યો મોકલા ખેતર માં જવું પાવડો લેતો ધંધો આયકા નું કરવા આયા અલ્યા હું આયકા કોમ કરાય રહ્યો મારે મફત ના રોટલા ખવાય કોઈ રોટલા તો મહેમાન કેવો તમારે તમે તો અમારા અલ્યા વાત સાચી મહેમાન ગતિ એક બે દાડા ની મારે દસ દાડા રહેવાનો મું છી ના ના તો પાવડો મેલો ને બેહો આપણે ના 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 ઉભો તમે બેહીરો ને તો આ ઢાળીઓ તો હું કરી નાખું ના ના ભાઈ એમને મફત ના રોટલા ખોર્યા ના ખવાય અલા તો ખવાય કશું નહીં ભગવાનની તો મફત ના ચાલે એ વાત સાચી પણ મહેમાન ગતિ એક બે દાડા આવી હતી મારે દસ દાડા રહેવો તો મારો કોમ તો કરાવવું પડે આ તો હું તો અચાનક પાવડો લઈને આવ્યો ખેતર માં જવું પાવડો લે મને ચોખ્ખો બધા ઢાળીઓ કરવાનો તો દેવડા હું ટેકો કરાવું ના ના તમારે ટેકો ના કાય તમે બેહો તમે ભોપળ મારી વાતો પર તમે ઘડીક બેહો ના આવ્યો તમે થાક્યા છે કે ઢાળજો કરતા કરતા તમે આ ભોપળો પાહો વેવાની કન બુકો આખા પાસે એટલે ના કર મારે તો કોઈ નવઈ સર વેવાને કોમ કરાઈ નાશું ને ના ના કશું ના લ્યો તમે આ બે ચડાવો હું આ બે ચડાવડો માટી ના હા હો ઈને ચડાવતા ચડાવતા પાછા આવડો એર બાદ હું ચડાવું આ બે તો ચડાવું હા તમે અરે તમાર જેવો મોણા અંખા તો કોમ કરવાની છે મત આવો કયો શિયાળો છો ચોખા તડકો લાગવાનો છો કયો તડકો નહીં પણ તમે બેઠા સારું હતું આમ તો ના ના તમે બેહો પોણી ચાલ વાળા પોણી આજ રાતી જ વાળા આપડે પોણી વાળા હું આવ્યો તમે તમે ઘેર રહેજો ના પોણી વાળો તમાર ના તમે તો મહેમાન કેવો અમારે મહેમાન વાત સાચી મહેમાન મહેમાન જગ્યા બરોબર છે અને પોણી વાળા હું આવ્યા વિવાન એકલો ઘેર ને તમારે ઘેર રહેવું પડે તમને ના ખાવા પડે ના ના તમે તાર ઘેર હું રહેજો એટલે આ ના પોવાય હેડજો હાલ ધાર્યો કરવાનું કરો ને હેડજો પછી ઘેર જેવા કરો કરીએ આપણે શાંતિ યાર મને યાર હોય કોમ કરવા રહ્યું છે પણ મારે થોડું ઘણું કોમ તો કરવું પડે કા ના ના અમાર કોમ ના કરાવે તમને અને ઓભળો આ તો કેટલા દાડા થયા આ તો અટકત કર બે ત્રણ દાડા થયા બરોબર મો હજી ઘેર ફોને કર્યો નહીં મારે ઘેર સમાચાર લેવા પડશે કે હું કોમ ચાલુ છું કે હું તો જાણે નવરો નહીં હોય પણ જોજો આ તમારે વિહોણે સમાચાર લીધા મારા કે હો ઈકણ જ્યાં સુધી હું કરું હું નહીં હું કરતા હજી ખાધું તમાકુના પીલા પીલા ઈકણ ભાજક નહીં હા તમાકુના ના હું પાકવા આવે પણ મારા હું ગાજર પાવા આવ્યા છે ઘઉં ગાજર બે મારા ઈકણ પીવા આવી છે પણ તો વાંધો નહીં પેલા ભાઈ શું વિરોજી ગાજર ગાજર પાવા મોકલાવજો હલવો બલવો બનાવીને ખાઈ લેજે ઓય જ બનાવીને કાશ્યો હલવો એની ચિંતા કરશો નહીં બધો ગાજરે ખાતો નહીં હમણાં ઉપરો કે હા
થોડો થાક લાગ્યો ના તો હડો વધના બધના ધાર્યો થોડો છે અધૂરો આપણે બે જણા આપી પૂરો કર્યો સારું સારું લેવડો તાર ઘેર બચીએ ખાવાનો ટાઈમ થયો ને તડકો મને એવો ઊંધિયોળા બોલી રહી લેવડો આ તો હું સારું થયું એક પાવડો લઈને આટલો ટેકો કરાય ને મને સારું વળી તમે આવ્યા પણ પૂછવાની વાત નહી થોડી વાર પહેલા જ વારી તું થોડી વાર પછી પાછું એકનો એટલું ઉડીને આવે છે ને કચરો તો વારેલું ના આવે કચરા પોતું કરીને તો એટલી ધૂળ આવે છે ને તે પોતાનું તો ખબર નહીં પડતી કરે એવું લાગે છે કરાય એટલું પોતું આ જેવું કરું તો ખાવ વેવા માટે ગોદરું મસ્ત પાસે મૂકવા જોઈએ આ બધું ભૂલી જાય છે શું નાખવું વેવાનો ફોન એ રહી ગયો છે શિખર આપું ને ફોન હશે ઉપાડી પૂછી લઉં નઈ હલો 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 વેવન તમે હા કેવું તબિયત પાણી શાંતિથી પહોંચી જતા એમ કેવું પેલા હતા તમે ખેતર બાજુ ઓટો મારવા જશે પેલું અમારા ગમો પોણી વરે છે ને તે ગમો પોણી વરા જશે અને ફોન તો શીખે ભાઈ ખાટલા પડે તો આવે આના મને ખબર પડી રિંગ વાગી થી ઉપાડ્યો એવું છે એ ખબર નહીં તાર મને બંધ કઈ હોઈ જાય તો એ નહીં ખબર એ હાર હાર કરાવડા હોય તમે ત્યાં એ હા આવજો અને હું કોમ હશે આખો તારે ફોન કોલ કરતા કરતી હશે હારથી વેવાઈ ફોન ભૂલી જતી મજા આવી મને તો એ જ ગમ્યું ભગવાનનું કરવું એવું જ છે કે વેવાઈ એ જ રહે એટલે જ ફોન ભૂલી જાય લાવજે બધું મને સાફ કરીને બધું 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 મૂકી દેજે વેવાઈને આવવું જ નહીં ફોન એવાનું ફોન જ ના આપું કહું જ નહીં કે વેવાનો ફોન આવ્યો તો એવું અને હું પડી રહ્યું એ તો વેવાઈ તો મોડા આવશે એવા ખેતરમાંથી જો ને ફોને મેલીને જતા ખેતરમાં જતા રહ્યા હો અને પેલી વેવણ ફોન ઉપાડ ઉપાડ કરે હો પોતાનું હુકાઈને હેડ્યું હોય બધું નહીં બીજાના પોણી વાવા જાય હોય મોણસ કે શું હોય તો ખબર જ પડતી નહીં અને એક તો પેલી વેવણ છે કે શું ખવડાઈ દીધું હોય ને અહીંથી નીકળવાનું જ મન થતું નહીં એવી કંટાળી હું ને હાથમાં એકવાર ફોન ઉપાડે ને પછી બંને હરખા કરી નાખું હું કંટાળ્યા આ હુકાઈ હેડ્યું એ મારે તો ચાલે ને હું હાલ જ ગાયો બધી નાખીને ચરે જ નાખું બધું કંટાળ્યા